तो हवे बात रखड़ता ढोर नी। तो हवे बात करी अन्य समाचार नी। अरवली मां ट्रक मां आग लागी छे, बाळक सहित त्रण ना मौत। मोडासा ना बामणवाड़ पासे बनाव, बकरा भरेली ट्रक मां भीषण आग लागी हती। त्रण लोकोना मौत निपजा, 150 थी वधु खेटा बकरा ना मौत। ट्रक वीजता ने अड़की जता आग लागी हती। मोडासा नी फायर नी बे टीमो स्थल पर पहुंची। अरवली में आग की घटना सामने आई है, त्रण ना मौत निपजा है। 150 थी वधु खेटा बकरा बड़ी ने खाक थया छे। घटना नो वीडियो पण सामने आव्यो छे। ट्रक में आग लागी अने बाळक सहित त्रण ना मौत निपजा छे। अरवली नी आ घटना की ट्रक में आग लागी अने बाळकना मौत निपजा छे। मोडासा नी आ घटना, बकरा भरेली ट्रक में भीषण आग लागी हती। घटना नो वीडियो पण सामे आव्यो छे, जेमां आगे छे विकराळ स्वरूप धारण कर्युं ते जोई शकाय छे। 150 थी वधु घेटा बकरा भरेली आ बस हती अने तेमां आग लागी, बाळक सहित त्रण ना मौत निपजा छे। आ भीषण आगमां जो के अफरातफरीनो माहोल पण सर्जायो हतो। ऑनलाइन पर संवाददाता हार्दिक जोड़ाई चुक्या छे। हार्दिक, कई रीते आग लागी शुं जाणवा मळ्युं छे? मित्र ચોક્કસથી, મોડાસાના બામણવાર ગામ પાસે ભીષણ આગ લાગી હતી ટ્રકમાં। ખાસ કરીને આ જે ટ્રક છે તે ઘેટા બકરા ભરેલી ટ્રક હતી, જે ઉપરથી જતા જે વીજ તાર હતો, વીજ લાઈનને અડકી ગયા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી। 150 થી વધુ ઘેટાના મોત થયા છે, સાથે જ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ત્રણ લોકો પણ ભરતું થયા છે, જેમાં એક બાળકનો સમાવેશ થાય છે, એક મહિલા છે અને અન્ય એક વ્યક્તિ છે। એટલે કે જે ત્રણ મૃતદેહ બહાર જોવા મળી રહ્યા છે, અન્ય ત્રણ હજુ પણ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે। મિત્તલ, એવા સંજોગોમાં ફાયરની બે ટીમો પહોંચી છે, સ્થાનિક લોકોના ટોળેટોળાઈ જોવા મળી રહ્યા છે। પરંતુ જે પ્રકારે ઘટના બની છે, નાનું બાળક આમાં ભરતું થયું છે, તેવા સંજોગોમાં ખૂબ જ ગમગીનીભર્યો માહોલ છે। હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ જારી છે। જય મિત્તલ, બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ। તો હવે વાત રખડતા ઢોરની। ભાવનગરની ઘટના રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો છે। રખડતા ઢોરની અડફેટે વૃદ્ધ મોત નીપજ્યું છે। નારી ચોકડી પાસે આખલાએ બાઇક સવાર વૃદ્ધની અડફેટે લીધા, ઇજાગ્રસ્ત વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું। બાઇક સવાર વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને આ ઇજાગ્રસ્ત યુદ્ધનું મોત નીપજ્યું। ભાવનગરની વધુ એક આ ઘટના સામે આવી, જ્યાં રખડતા ઢોરનો આતંક હજુ યથાવત છે। રખડતા ઢોરે વધુ એક નવો જીવ લીધો છે। રખડતા ઢોરની અડફેટે આવી જતા વૃદ્ધનું મોત નીપજ્યું છે। તો રાજકોટના જસદણમાં પણ રખડતા ઢોરના ત્રાસ વચ્ચે દુર્ઘટના સર્જાઈ છે। જસદણ હલેન્ડા રોડ પર બાઇક સવાર દંપતીનો અકસ્માત થયો। પશુ રોડ વચ્ચે આવવાના કારણે બાઇક ફંગોળાતા અકસ્માત થયો। બાઇક પર સવાર પતિને ઈજા પહોંચી, પત્નીનું મોત થયું છે। દીકરીને શાળાએથી મળી અને ઘરે જઈ રહ્યું હતું આ દંપતી। રાજકોટના જંગવાડ ગામના રહેવાસી દંપતીને અકસ્માત નડ્યો છે। તો બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં રખડતા ઢોરના કારણે જે જીવ જઈ રહ્યા છે, ભાવનગરની આ ઘટના કે ઢોરે વધુ એકનો જીવ લીધો છે અને વૃદ્ધનું મોત નીપજ્યું છે। તો બીજી તરફ રાજકોટના આટકોટની પણ ઘટના સામે આવી છે કે જ્યાં હાલ રખડતા ઢોરના કારણે દંપતીને અડફેટે આ રખડતા ઢોરે લીધું હતું અને મૃત્યુ નીપજ્યું છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। सुहाना मसाले, खाओ डबल खिलाओ डबल। सुहाना मसाले, खाओ डबल खिलाओ डबल। પણ મુકાયો હતો। મહિલાઓની સલામતીનું કારણ આપી ઠરાવ કરતા પાલિકામાં જ મહિલા સભ્યો અસલામત હોવાનો પ્રશ્ન ઉભો થયો હતો। વિવાદ ખૂબ વકર્યો અને ચારે બાજુ નગરપાલિકાના સત્તાધીશોની ફજેતી થઈ, એટલે તાત્કાલિક બીજો એક ઠરાવ કરાયો અને મહિલા સભ્યની સાથે અન્ય કોઈ પ્રતિનિધિને સાધારણ સભામાં બેસવાની છૂટ અપાતો ઠરાવ રદ કરી દેવાયો। નોકરી વિઝાની લાલચ આપી 15થી વધુ લોકો સાથે મોટી છેતરપિંડીની ઘટના સુરતમાં બની। વિદેશના વર્ક પરમિટ વિઝા લેવા જતા લોકો ચેતી જજો, ક્યાંક તમારી સાથે પણ આવી ઘટના ન બની જાય। સુરતમાં વિઝાના નામે કૌભાંડીઓની ગેંગ સક્રિય થઈ હોવાની ઘટના સામે આવી।
भेजा बाद एजेंटे वीजा नामे कर्यो लाखों नो तोड़। एक युवके वीडियो वायरल करी पोलिस कमिश्नर ने मदद नी अपील करी छे। पीड़ितोए अगाउ पोलिस नो संपर्क कर्यो हतो। आक्षेप छे के इच्छापुर पोलीसे आरोपीओना सुरे वात करता पोलिस कमिश्नर ने अरजी कराई हती, जे बाद मामलानी तपास इको सेल ने सौंपाई हती। इको सेले दरोड़ा पाड़ीने मोटी मात्रा में पासपोर्ट अने एक व्यक्ति ने दबोची लीधो हतो अने बाद में तेने छोड़ी दीधानो पण आक्षेप करायो छे। जयरे पण वर्ल्ड कप नी वात थाय त्यारे रविन्द्रनुं नाम मोखरे आवे। आ आशा छे रविन्द्र जाडेजाना बहेन नैना वाणी। रविन्द्र जाडेजा वर्ल्ड कप में शानदार परफॉर्मंस आपे तेवी तेमणे मां भगवती ने प्रार्थना करी छे। 2023 ना वर्ल्ड कप में रविन्द्र जाडेजानुं नाम मोखरे आवे ते माटे तेमणे आशा व्यक्त करी छे। जाडेजाना शानदार देखाव माटे नैनाबाए आशापुरा माताजीनी मानता पण राखी छे। उपरांत टीम इंडिया वर्ल्ड कप जीतीने आवे ते माटे पण नैनाबा जाडेजाए प्रार्थना करी छे। तो हूँ माँ भगवती ने हमेशा प्रार्थना करती हो चुके एनी सहायता करे। गुरुदेवी छे एटले अमारी आस्था चोक्कस एमना उपर छे अने आ वखते मानता पण राखी छे के 2023 नो वर्ल्ड कप जीतीने आवे। साथ ज भारत पाकिस्तान मैच ने लईने परिवार ने खूब ज आशा छे। નૈનાબાએ કહ્યું કે ભારત પાકિસ્તાન મેચ વખતે થોડું ટેન્શન પણ હોય છે, પરંતુ આ વખતે પણ ટીમના દરેક ભાઈઓ ખૂબ જ સારું પરફોર્મન્સ આપે તેવી આશા છે। અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ છવાયું, ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી સર્ચાઈ વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી, રોડ રસ્તા પર ઠંડીનો ચમકારો જોવા મળ્યો। સોમનાથમાં ગેરકાયદે દબાણ સામે તંત્ર એક્શનમાં, ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। પ્રવાસ પાટણ જીઆઈડીસી રોડ પર ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા। સુરતના રિંગ રોડ પર બાઇક ચાલકને નડ્યો અકસ્માત, બ્રિજના ડિવાઇડર સાથે બાઇક અથડાયા બાદ ચાલક બ્રિજ નીચે પટકાતા સહેજ રહી ગયો, સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ નહીં, વિડીયો વાયરલ। સુરેન્દ્રનગર ખોડું ગામે દારૂબંધીના લીરા ઉડાડતો વિડીયો વાયરલ થયો। બે યુવકો દેશી દારૂની પોટલી સાથે બાઇક પર ફરતા જોવા મળ્યા। ગામના આગેવાનો દારૂ ક્યાંથી આવ્યો એવો સવાલ કરતા યુવાનો પાંડવરા ગામથી દારૂ લાવ્યા હોવાની વાત કરી। મૂળ રાજકોટની અને હાલ ઇઝરાયલમાં રહેતી યુવતીએ વિડીયો થકી આપી માહિતી, કહ્યું ઇઝરાયલમાં દર વર્ષે થાય છે આ પ્રકારના હુમલા, પરંતુ આ વર્ષે થોડું વધારે થઈ રહ્યું છે। હાલમાં ગાઝા તરફથી બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યાનું પણ જણાવ્યું। રાજકોટના ઉપલેટાના વિસ્તારોમાં દીપડાના આંટા ફેરા, દીપડાએ પાટણવાવ રોડ પર પશુનો શિકાર કરતા લોકોમાં ફફડાટ, સતત બે દિવસથી દીપડો ફરતો હોવાનો સ્થાનિકોનો દાવો। પાટણના રાધનપુરમાં સોનલનગર સોસાયટીમાં ગટરના દૂષિત પાણીથી લોકો પરેશાન, ગટરના દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા સ્થાનિકોને મુશ્કેલી, પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આખાડા કાન। ગિરનારના દત્ત શિખર પર હોબાળા અંગે સાધુ સંતોએ તંત્રને આપ્યું 5 દિવસનો અલ્ટિમેટમ, યોગ્ય કાર્યવાહી નહીં થાય તો દત્ત ભક્તો અને નાગા સાધુઓ મોરચો સંભાળશે। દત્ત શિખર પર હુમલો થતા સાધુ સમાજમાં રોષ। ગિરનાર પર આવેલા દત્ત શિખર પર થયેલી તોડફોડ મામલે કાર્યવાહીની માંગ। 200 વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર, તો નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર ગાઢ ધુમ્મસ છવાયું હતું। વહેલી સવારથી રસ્તા પર નીકળતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। ઝીરો વિઝિબિલિટીના કારણે હાઈવે પર નીકળતા વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખી મુસાફરી કરવા ફરજ પડી હતી। વાદળછાયું વાતાવરણ રહેતા નગરજનોને ઠંડીનો અનુભવ થયો હતો। આ વાદળછાયા વાતાવરણના કારણે શાકભાજી અને ડાંગરના પાકમાં ફૂગજન્ય રોગોની શક્યતા વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પાટણમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક જોવા મળ્યો છે। પ્રદ્યુમન નાવ 4 રસ્તા વિસ્તારમાં ચોર ટોળકી ત્રાટકી, 4 મકાનમાં 4,92,000 ના મુદ્દામાલની ચોરી કરી, તો ચડ્ડી બનિયાનધારી ટોળકી